नमस्कार विद्यार्थी मित्रों, गैलेक्सी स्कूल द्वारा आयोजित ऑनलाइन लेक्चर में तमारू स्वागत छे। धोरण 12 कॉमर्स स्टेट नी अंदर छेल्लू जे आपणुं लेक्चर हतुं एम आपणे संभावनामां एनी जे व्याख्या छे एना विशे जोई गया, पछीनी धारणाओ एनी जे मर्यादाओ छे ए पण जोई गया। हवे आजे एक नवो टॉपिक अहीं आपणे लेवो छे, संभावनानो जे सरवाळो जे छे एनो जे गुणधर्म छे एनो जे नियम छे एना विशे आजे आपणे समजवुं छे। तो टॉपिक छे आपणी पासे आजे संभावनानो सरवाळानो नियम। तो आ नियम में शू हो, धारो के कोई निर्दर्श अवकाश यू है अपनी पास, एम बे घटनाओ ए अने बी आपने आपेली हो, तो आज बनी घटनाओ ए अने बी है ए पैकी कोईपण एक घटना बने तो एने एना सरवाळानो गुणधर्म कहेवामां आवे छे। संभावनानो सरवाळानो गुणधर्म, कोईपण एक घटना बनवी जोईए, बेमांथी कोईपण एक घटना बने तो आवो जे नियम छे एने संभावनानो सरवाळानो गुणधर्म अथवा सरवाळानो नियम कहेवामां आवे छे। एनी आपणे अहीं व्याख्या लखीशुं। धारो के यू ए एक शांत निरक्ष अवकाश छे, तेमज जो ए अने बी एनी कोई घटनाओ होय तो ए अने बी पैकी कोई पण एक घटना बने तो एने ए अने बी पैकी कोई एक घटना बने तो तेने संभावनानो सरवाळानो नियम कहे छे। હવે આ જે નિયમ છે એને આપણે ગાણિતિક ભાષામાં લખવો છે, અહીંયા જેને સંકેતમાં નીચે પ્રમાણે દર્શાવી શકાય, P of A union B, અહીં આપણે લખીશું P of A યોગ D, A union D is equal to P of A plus P of B minus P of A intersection B, A છે B, આ જે છે એને સંભાવનાના સરવાળાનો નિયમ કહે છે। જો બે ઘટનાઓ એ અને બી આપેલી હોય તો એના માટેનો સંભાવનાનો જે નિયમ છે એ આ પ્રમાણે બનશે। આ એક સૂત્ર છે જેનો ઉપયોગ આપણે એના જે એક્ઝામ્પલ્સ છે એની અંદર કરીશું। ધારો કે અહીં આપણે જો બે ઘટનાઓ આપેલી છે એની જગ્યાએ ત્રણ ઘટનાઓ હોય, એ બી અને સી પણ હોય, તો નિયમ કયો બને? જો A
त्रण घटनाओ ई बी अने सी आपेल होय तो संभावना नो सर्वानो नियम नीचे मुजब दर्शाई शकाय तो नियम क्यों बन से है सूत्र क्यों बन से पी ऑफ ए यूनियन बी यूनियन सी इज इक्वल टू आगे पी ऑफ ए प्लस पी ऑफ बी अहिया त्रण छे ए बी और सी त्रण घटनाओ छे तो आपणे नियम आ प्रमाणे बनावीशु पी ऑफ ए प्लस पी ऑफ बी प्लस पी ऑफ सी आ तो खरु छे પછી એની અંદરથી આપણે માઇનસ કરેલું છે જે જે ઘટનાઓ છે એનો જે છેદ ગણ છે જે ઇન્ટરસેક્શન છે બે બે ઘટનાઓનું એને આપણે માઇનસ કર્યું છે અહીંયા પણ આપણે જ કરીશું તો માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી માઇનસ પી ઓફ બી ઇન્ટરસેક્શન સી માઇનસ પી ઓફ સી ઇન્ટરસેક્શન એ અને એની અંદર ત્રણે ત્રણ નો જે છેદ ગણ જે છે એને આપણે પ્લસ કરીશું તો પ્લસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી આ જે છે એને સંભાવનાનો સરવાળો નિયમ કહેવામાં આવે છે ત્રણ ઘટનાઓ માટેનો કેટલી ઘટનાઓ માટેનો છે ત્રણ ઘટનાઓ માટેનો બંને સૂત્રોનો ઉપયોગ અહીં આપણે એક્ઝામ્પલ્સમાં કરીશું દરેક વિદ્યાર્થી આને યાદ રાખશે એકદમ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે બંને જે સૂત્રો છે સરવાળાનો જે નિયમ છે એ હવે આના પછી આપણે ટોપિક લેવો છે આનો આ જ ટોપિક એના કેટલાક નિયમો બનશે એ નિયમો અહીં આપણે લેવા છે પરસ્પર નિવારક ઘટનાઓ હોય તો શું થાય પરસ્પર નિષેધ ઘટનાઓ હોય તો એનો નિયમ શું બને પરસ્પર નિવારક અને નિષેધ બંને ભેગી ઘટનાઓ હોય તો આ નિયમોમાં શું ફેરફાર થાય એના વિશે અહીં આપણે સમજવું છે તો સૌથી પહેલા એ અને બી પરસ્પર નિવારક અને જો નિષેધ ઘટના હોય તો શું બને એ આપણે ચેક કરવું છે જો એ અને બી પરસ્પર નિવારક અને નિષેધ ઘટનાઓ હોય આપણે જાણીએ છીએ એ છેદ બી બરાબર ફાઈ થઈ જાય અને એ યોગ બી બરાબર યુ થઈ જાય હોય તો એ છેદ બી બરાબર ફાઈ થાય હોય જો એ છેદ બી ની કિંમત ફાઈ થઈ જાય તો અહીં આપણે લખી શકીએ ધેરફોર પી ઓફ એ યુનિયન બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ આવશે પ્લસ P of B આવશે અહીંયા પાછળ આપણે A P of A ઇન્ટરસેક્શન B લખીએ છીએ A છેદ B પણ એની કિંમત તો 5 છે અને જો 5 હોય તો એની સંભાવના 0 બની જાય અહીં આપણે લખી શકીએ A છેદ B બરાબર 5 થાય માટે P of A છેદ B બરાબર 0 બને આવું આપણે લખી શકીએ આના ઉપરથી તો આ જે સૂત્ર હતું આપણે જે આગળ જોયું એમાં જે પાછળ માઇનસ પી ઓફ એ છેદ બી આવે છે એની આપણે એ 0 લખી શકીએ તો પછી આની કિંમત 0 થઈ ગઈ તો તમારી પાસે આટલું જ સૂત્ર બનશે સરવાળાનો જે નિયમ છે એના માટે આટલું જ સૂત્ર બને તો આ બે ઘટનાઓ માટેનું છે આગળ જોઈએ જો ત્રણ ઘટનાઓ હોય
तो सूत्र में शू फेरफारो थे ये फेरफार अहीं चेक करवा छे। जो ए बी अने सी परस्पर निवारक अने निशेष घटनाओ होय तो आपणे जाणीए छीए ए छेद बी छेद सी एनी किंमत फाइव थई जाय होय तो ए छेद बी छेद सी बराबर फाइव थाय माटे एनी जो संभावना लेवी होय अगर पी शब्द लखवो पड़े अहींया तो एनी किंमत अहींया जीरो थई जाय माटे पी ऑफ ए छेद बी छेद सी इज इक्वल टू जीरो बने आना ऊपर थी आनी किंमत कितनी थी जाए जीरो थी जाए। तो हमें आपको जो सूत्र छे त्रण घटना माटे आपणे सरवाळो जे नियम लखायो छे एना पर आपणे ध्यान अहींया दईए तो देरफोर पी ऑफ ए यूनियन बी यूनियन सी इज इक्वल टू चलो अहींया पी ऑफ ए तो आवशे ज प्लस पी ऑफ बी पण आवशे प्लस P of C પણ આવશે હવે આની પાછળ P of A છેદ B આવે છે માઇનસ માં પછી પાછળ માઇનસ B છેદ C આવે છે અને માઇનસ P of C છેદ K આવે છે પણ તમે જોઈએ A છેદ B છેદ C ત્રણે ત્રણ નો જે છેદગણ મેળવવાનો હોય તો 5 મળે છે અને આના પર તમે શું નક્કી કરી શકો કે ભઈ A છેદ B છે એની કિંમત પણ કેટલી હોય 5 હોય तो एटला माटे नी संभावना जे छे ई केटली बनी जाय जीरो ए प्रमाणे आनी पण केटली बनशे जीरो आनी पण संभावना केटली बनशे जीरो बनी जाय तो आना पछी जे त्रणे त्रण स्टेप छे एनी किंमत जीरो थई जाय छे तो अहीं आपणे लखवानी जरूर नथी पाछळ प्लस आनी पाछळ छेदे आपणे आवुं लखीए छे पी ऑफ ए छेद बी छेद सी पण आनी किंमत तमे जोई अहींया एनी संभावना केटली बनी जाय छे जीरो बने छे तो पाछळ जे चारे चार स्टेप छे एनी किंमत जीरो बने छे तो अहीं आपणे लखवानी जरूर नथी तो आनो मतलब शुं थई गयो जो ए बी अने सी ए परस्पर निवारक अने निशेष घटनाओ होय तो सरवाळो नियम आ प्रमाणे बनशे आटलो छे। आ जे छे ए आपणो सरवाळो नियम छे त्रण घटनाओ माटेनो पण कंडीशन कई छे परस्पर निवारक अने निशेष घटनाओ होय त्रणे त्रण ए बी अने सी तो ज आवुं बनशे। हवे आना पछी जोईए अगत्यनो टॉपिक लई लईए जे एक मार्क्स एमसीक्यू माटे के शॉर्ट क्वेश्चन माटे पूछी सकाय तो लखीशु अहींया जो ए अने बी परस्पर निवारक अने निशेष घटनाओ होय तो ए अने बी परस्पर निवारक अने निशेष घटनाओ होय तो आपणो जे नियम छे ए आपणो नियम आवो तो पी ऑफ ए यूनियन बी इज इक्वल टू पी ऑफ ए प्लस पी ऑफ बी आटलू हतुं। पाछळ जे स्टेप छे एनी किंमत जीरो थी जती हती पण आनी किंमत हमेशा एक ज होय आनी किंमत हमेशा कितनी थी जाए एक थी जाए। तो आज एक सूत्र छे एने आपणे याद राखीशुं एना पछी जो अहींया ए बी अने त्रीजी घटना पण होय जो ए बी अने सी परस्पर निवारक अने निशेष घटनाओ होय तो त्रणे त्रण ए बी अने सी त्रणे त्रण परस्पर निवारक अने निशेष घटनाओ छे तो आपणुं जे सूत्र हतुं पी ऑफ
A union B union C is equal to P of A plus P of B plus P of C. આટલું જ આપણું સૂત્ર હતું. કોના માટેનું? પરસ્પર નિવારક નિશેષ ઘટનાઓ હોય તો પ્રણયક્રમ. પણ આની કિંમત પણ હંમેશા કેટલી થાય? એક થાય. કેમ? આ દરેકની કિંમત કેમ એક થાય છે? જે શાંત નિરસાવકાશ યુ છે એની આ બધી ઘટનાઓ એક જ પ્રયોગ માટેની પ્રાથમિક ઘટનાઓ બની જાય, મૂળભૂત ઘટનાઓ બને. અને દરેક પ્રાથમિક મૂળભૂત ઘટનાઓની જે સંભાવનાઓ છે એનો સરવાળો હંમેશા કેટલો બને? એક જ બને. અહીંયા પણ એક બને છે. આ જે છે એને આપણે યાદ રાખીશું, નિત્ય સમ છે. હવે આના પછી એક આખો નવો ટોપિક આવશે, શરતી સંભાવના. કોઈ એક કન્ડિશન આપેલી હોય, એ કન્ડિશનને આધારે જે બીજી ઘટના છે, એ ઘટનાની કન્ડિશન હોય, એ ઘટનાની આધારે અથવા એ શરતને આધારે જે બીજી ઘટના આપેલી હોય એની તમારે સંભાવના શોધવાની હોય તો એને શરતી સંભાવના કહેવામાં આવે. તો એ આખો જે ટોપિક છે એ આપણું જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર આપણે લઈશું. હવે આજનું તમારું જે હોમવર્ક છે એમાં આજનો જે આખો ટોપિક ચાલેલો છે, જે સંભાવના જે છે એનો જે સરવાળો જે નિયમ છે, એના જેટલા પણ આપણે અહીંયા ચાર કે પાંચ જે ઇક્વેશન્સ લખાયા, જે વ્યાખ્યાઓ લખાઈ, એ દરેક વિદ્યાર્થીઓને પોતાનું જે મેઇન નોટબુક છે એમાં એક વખત લખશે, અને તમારી જે રફ નોટબુક છે એમાં તમારે ત્રણ વખત લખીને આને તૈયાર કરવાનું રહેશે. એ તમારું જે છે એ હોમવર્ક છે. હવે જે શરતી સંભાવનાનો જે ટોપિક છે એ આપણું જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર આપણે લઈશું. થેન્ક યુ.